ના મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી સાથે એક મુલાકાત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં વિરોધ વચ્ચે ડીસા વેપારી પ્રમુખની દાવેદારી મજબૂત. વિરોધ વચ્ચે પણ જગદીશભાઈ બનાસકાંઠાના કરિયાણાના વેપારીઓના હિત માટે મજબૂત બને લડવા તૈયાર. ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી તરફથી ગુજરાત કરિયાણા એસોસિએશનમાં ફોર્મ ભરતા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જગદીશભાઈ સામેના ઉમેદવાર છેલ્લા કેટલાય ટાઈમથી અલગ અલગ કેટેગરીમાં ફોર્મ ભરી એસોસિએશનમાં ખુરશી જમાવી રાખવાની કોશિશ કરી છે. જ્યારે પ્રથમ વખત કોઈ બનાસકાંઠાનું નેતૃત્વ કરવા અને બનાસકાંઠાના તમામ વેપારીઓને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જગ્યા મળે એ હેતુથી ફોર્મ ભરી જગદીશભાઈ હિત વિચારી રહ્યા હતા, પણ પટેલ નડતરરૂપ બની બિનકાયદેસર ચૂંટણી લડવા નીકળ્યા છે. તેના સામે તેમના તરફથી એક લેખિતમાં રજૂઆત જગદીશભાઈ તરફથી ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. તેમજ યોગ્ય નિર્ણય લઈ તેમના સામેના ઉમેદવારનું ફોર્મ રદ થાય તે જરૂરી છે. વધુમાં આજે વાતચીતમાં પ્રમુખ જગદીશભાઈ તરફથી જણાવવામાં આવ્યું કે કોરોના વાયરસની વચ્ચે ડીસાના વેપારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના જીવને તેમજ પરિવારની ચિંતા કર્યા વગર વેપારીઓ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. કોરોનામાં ડીસામાં જે ગરમ મસાલો 12 મહિનામાં જેટલો નહોતો વેચાતો એટલો છેલ્લા 4 માસમાં વેચાણ થયો હોવાનું જગદીશભાઈ તરફથી જણાવવામાં આવ્યું હતું. તજ, મરી, જેઠીમલ, લીમડો, સૂંઠ જેવી ગરમ ચીજ વસ્તુઓની માંગ વધી છે. તેમજ લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બની ઉકાળો બનાવી સેવન કરી રહ્યા છે તે સુંદર કામગીરી છે. રિપોર્ટર દિલીપ ત્રિવેદી. ઉદ્યોગોને લગતું એક મોટું માળખું છે. ગુજરાત સરકાર બી એની વાત સાંભળે છે. ગેસ્ટ સમય બજેટ હોય કે ઉદ્યોગોના પ્રશ્નો હોય, વેપારીઓના પ્રશ્નો હોય, એના માટેની એક સંસ્થા ઊભી કરેલી છે. એ સંસ્થા કેવળ માત્ર ને માત્ર ઉદ્યોગપતિ, નાના વેપારી બધા સાથે મળીને કરે છે. એનું કારોબારીનું ઇલેક્શન છે. એ ઇલેક્શનમાં વર્ષોથી વહાલાડવાલાની નીતિ ચાલતી આવે છે. જે પોતાના વિસ્તારના હોય અને અમદાવાદના જ બધા વ્યક્તિઓ ત્યાં કારોબારીમાં ગોઠવાઈ જાય છે. જ્યારે જ્યારે આ ઇલેક્શન આવે ત્યારે ત્યારે છેવાડાના, ગુજરાતના છેવાડાના વિસ્તારો, જેડીસીઓ છે, એસોસિયનો છે, વેપારી મહાજનો છે, એ લોકોએ ફોર્મ ભરે છે, પરંતુ કોઈ પણ કારણસર એમના ફોર્મ રદ કરવામાં આવે છે. રદ ના થાય અને જો ફોર્મ ચાલુ રહે તો એ લોકો એક યુનિટી બનાવીને એમના માણસોને જીતાડી દે છે. ત્યારે નાના માણસોને કે નાના વિસ્તારમાંથી જતા વ્યક્તિઓને એમની સમસ્યાઓ ક્યાં મેળવી એમને ખબર નથી હોતી. આજે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સમાં જે આ ઇલેક્શન થઈ રહ્યું છે તેમાં આપણે ડીસા કરિયાણા મર્ચન્ટ વતી એક ફોર્મ ભર્યું હતું. એ બહાર ગામ બિઝનેસ કેટેગરીનું એક જગ્યા છે. એ અનામત જગ્યા હોય છે. એ અનામત જગ્યામાં દર વખતે અમદાવાદથી એ એસોસિએશનનો કોઈ પણ વ્યક્તિને લોકો બેહાડી રહી છે અને એ બેહાડી અને બીજા આખા ગુજરાતના એસોસિએશનને અન્યાય થાય છે. માટે આપણે આ વખતે ફોર્મ ભર્યું હતું. 3 વર્ષથી હું ફોર્મ ભરતો હતો પરંતુ મારું ફોર્મ રિજેક્ટ થતું હતું. આ વખતે પી કે લહેરી સાહેબે મારું ફોર્મ પાસ કર્યું છે અને મેં એમને કીધું છે કે ભાઈ આ વ્યક્તિ જે મારી સામે ઉમેદવાર છે અંબરભાઈ પટેલ છે, એ સાથે જીઆઈડીસીમાંથી આવે છે, અમદાવાદને અલીન છે, એ ભાઈએ આજે 20 વર્ષથી પોતાની જગ્યા કારોબારીમાં રાખવા માટે અલગ અલગ કેટેગરીમાંથી દર વખતે ફોર્મ ભરે છે અને એ ફોર્મ ભરીને પોતાનું સ્થાન જાળવી રાખે છે. અને આ વખતે એમને બહાર ગામને અન્યાય કરવા માટે પૂરતું કરીને એ પોતે સાથે જ જઈ અને જીઆઈડીસીમાં સભ્ય બન્યા અને પોતાનું ફોર્મ ભર્યું છે. એટલે મેં મારો વિરોધ નોંધાયો છે કે મારા સિવાય બી કોઈ પણ એસોસિએશનને એ લોકોએ જગ્યા આપવી જોઈએ અને એસોસિએશનને જગ્યા મળશે તો એસોસિએશનના પ્રશ્નો ઘણા છે. ઘણીવાર અમે ટપાલથી એમને જાણ કરીએ છીએ અમારી આ સમસ્યાઓ છે, એ સમસ્યાઓ સંભળાતી નથી. માટે કરીને મેં ફોર્મ ભર્યું હતું. તો મારા સામે જે ઉમેદવાર અંબરભાઈ છે એ કેટેગરી બહારનો છે તો એનું ફોર્મ રદ થાય એવી મારી માગણી છે. એ માટે મેં સરકારશ્રીને અને પી કે લહેરી સાહેબ જે ચૂંટણી અધિકારી છે એમને, પ્રમુખશ્રીને બધાને જાણ કરી છે. મને ન્યાય મળશે એવી મને ખાતરી છે. આપે તારીખ 6/7/2020 ના રોજ એક ચૂંટણી